नमस्ते विद्यार्थियों, हूँ श्रेयस विद्यालय की धारा टीचर। आज आपणे धोरण 3 मां विषय आसपास समझी। हवे बाळको, आजे आपणे पाठ नंबर 11 समझवाना छीए, आपणा वाहनों। तो चालो बाळको, आ पाठ आपणे समझीए। त्यारबाद बाळको आपणे आगळ पाठ समझीए। याद करो अने लखो। तो चित्रनी सामे वाहनोनो उपयोग लखो। जग्यामां बीजा वाहनोनुं चित्र दोरो। वाहन कया काम माटे उपयोगमां लेवाय छे ते अंगे नोंध करो। तो बाळको, अहीं तमने जुदा जुदा वाहनोना चित्र आपवामां आव्या छे। जुओ तो हवे आपणे शुं करवानुं छे, आ वाहननुं नाम लखवानुं छे, ત્યારબાદ તેનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે તેના વિશે લખવાનું છે। તો ચાલો બાળકો, તે આપણે બીજા ચિત્ર દ્વારા સમજીએ। તો જો બાળકો, અહીં જે ચિત્ર આપવામાં આવ્યું છે તે હાથ લારીનું છે, એટલે કે આપણે હાથ વડે આ લારી ચલાવી શકીએ છીએ। તમે પણ જોયે જ હશે। તો ફળો શાકભાજી વેચવા માટે સૌથી વધારે હાથ લારીનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત ફેરિયાઓ, ખાણીપીણીની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ વગેરે પણ હાથલારીમાં વેચવા નજરે ચડે છે, એટલે કે આ બધા જ માટે હાથલારીનો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે આગળ સમજીએ। હવે બાળકો, જે ચિત્ર આપવામાં આવ્યું છે તે જુઓ, તે ટપાલ ગાડીનું છે। તો આ ચિત્ર છે તે ટપાલ ગાડીનું છે। તો ટપાલ ગાડીનો ઉપયોગ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ, પાર્સલ, ડિમાન્ડ ડ્રાફ્ટની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે। એટલે કે ટપાલ ગાડીનો ઉપયોગ બધા ટપાલો, પાર્સલ, જે ડ્રાફ્ટ હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તેનો ઉપયોગ થાય છે। ત્યારબાદ બાળકો, તમને અહીં ચિત્રમાં વિકલાંગ સાયકલ આપી છે। જુઓ, આ સાયકલના 1, 2 અને 3 પૈંડા છે, એટલે આ પ્રકારની સાયકલો જે લોકો વિકલાંગ હોય, પગેથી ચાલી શકતા ના હોય, તેવા વિકલાંગ લોકો હોય તે લોકો આ સાયકલનો ઉપયોગ કરે છે। એટલે કે વિકલાંગ લોકો, એટલે કે શારીરિક રીતે અશક્ત લોકો આ પ્રકારની સાયકલનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરે છે। હવે બાળકો, તમને ટ્રેક્ટરનું ચિત્ર આપ્યું છે। બોલો તો બાળકો, તમે આવું ટ્રેક્ટર ક્યાં જોયું છે? આવું ટ્રેક્ટર આપણે ખેતરમાં જોયું જ હશે તમે। તો ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે। ગામડાના લોકો મુસાફરી માટે પણ ઘણીવાર ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે। ત્યારબાદ બાળકો, તમને એક બસનું ચિત્ર આપ્યું છે, પણ આ બસમાં જુઓ, નીચે પણ બારી છે અને ઉપર પણ બારી છે, કારણ કે આ બસ ડબલ ડેકરવાળી બસ છે। નોકરી, ધંધો, વ્યવસાય કે ફરવા માટે જમીન માર્ગે મુસાફરી કરવાનું ખૂબ જ મહત્વનું વાહન છે। ત્યારબાદ બાળકો, આપણને એમ્બ્યુલન્સનું ચિત્ર આપ્યું છે। તમે આને રસ્તા પર ખૂબ જ ઝડપથી જતી જોઈ જ હશે। તો બીમાર અને ઈજા પામેલા વ્યક્તિને દવાખાને લઈ જવા તથા પ્રાથમિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે। તો બાળકો, આ એમ્બ્યુલન્સ પર વત્તાનું નિશાન આપવામાં આવેલું હોય છે। હવે બાળકો, આપણે આગળનું ચિત્ર જોઈશું। આગળ તમને આ કંઈક ચિત્ર આપવામાં આવ્યું છે, તે તમને મોટા જહાજ જેવું છે, તેને આપણે સ્ટીમર કહીશું। તે દરિયામાં મુસાફરી કરવા માટે તેનો ઉપયોગ થાય છે। હવે બાળકો, આપણે આ સ્ટીમરનું ચિત્ર જોઈ ગયા, તો તેના પછી તેના જેવું જ આપણે જે દરિયામાં જ તે રહે છે, પણ તે સબમરીન છે। સબમરીન બાળકો દરિયાની અંદર ચાલે છે, એટલે કે પાણીની અંદર ચાલતું છે આ। તો આપણે બાળકો સબમરીન વિશેની માહિતી મેળવીએ। સબમરીન દરિયાની અંદર ચાલે છે, તે યુદ્ધમાં વપરાય છે। સબમરીનમાં માણસો બેસી શકે છે, તેમાં મોટી નળીઓ હોય છે જેનાથી સમુદ્રની ઉપરની સપાટી પર જોઈ શકાય છે। દરિયાની અંદર ચાલતી હોવાથી સબમરીનને કોઈ જોઈ શકતું નથી। હવે બાળકો, આપણે આગળ સમજીએ। તો આગળ તમને કોઠો આપવામાં આવ્યો છે, વાહનોના નામ આપેલા છે, તેની આ
तेनी एक बाजू वहाणना पैंडानी संख्या लखो, बाजूना खानामां तेना उपयोग अंगे लखो। तो बाळको अहीं तमने पहला खानामां तेनुं वाहनुं नाम आपवामां आव्युं छे, जाणे के बस। तो बीजा खानामां तेमां केटला पैंडा होय ते तमारे लखवानुं छे। तो बसमां 4 કે 6 पैंडा होय छे, मोटी बस होय तो तेमां 6 पैंडा होय छे। એટલે ત્યારબાદ તમારે અહીં લખવાનું છે આ કોઠામાં કે તેનો ઉપયોગ શેના માટે થાય છે, તો મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે। ત્યારબાદ તમને વાહનમાં નામ આપ્યું છે કે બળદગાડું। તો બળદગાડામાં બાળકો બોલો તો કેટલા પૈંડા હોય છે, 2 પૈંડા હોય છે। તો તેનો ઉપયોગ અહીં લખવાનો છે તે ખેતર ખેડવા માટે, ખેતરમાં માલ સામાન લઈ જવા અને લાવવા માટે તેનો ઉપયોગ થાય છે। ત્યારબાદ રિક્ષા આપી છે, તો રિક્ષાના કેટલા પૈંડા હોય બાળકો બોલો તો 3 પૈંડા હોય છે। તો રિક્ષાનો ઉપયોગ શેનામાં થાય, મુસાફરી કરવા માટે, માલ સામાનની હેરફેર માટે થાય છે। હવે બાળકો આપણે આગળ સમજીએ તો મોટરગાડી, તો મોટરગાડીના કેટલા પૈંડા હોય, 4 પૈંડા હોય છે। તેનો ઉપયોગ ટેક્સી તરીકે, માલ સામાનની હેરાફેરી માટે અને મુસાફરી માટે થાય છે। ત્યારબાદ વિમાન, તો વિમાનમાં 4 થી 10 પૈંડા હોય છે, તે ઝડપી મુસાફરી માટે તેનો ઉપયોગ થાય છે। વિદેશી મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, આપણને એક દેશથી બીજા દેશ જવું હોય એટલે કે વિદેશી મુસાફરી માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। ત્યારબાદ આપવામાં આવ્યું છે કે સાયકલ, તો સાયકલમાં બોલો તો બાળકો કેટલા પૈંડા હોય છે, સાયકલમાં 2 પૈંડા હોય છે। તો નજીકના સ્થળોની મુસાફરી માટે સાયકલનો ઉપયોગ થાય છે, ત્યારબાદ શાળાએ જવા માટે પણ સાયકલનો ઉપયોગ થાય છે। હવે બાળકો આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું।